શેતાન વડે ઈસુનું પરીક્ષણ થાય છે. પવિત્ર જળ સંસ્કાર પામ્યા પછી પવિત્ર આત્મા ઈસુને વનવગડે લઈ ગયા. ન્યા એમણે 40 દાડા અને 40 રાત નકોડા ઉપવાસ કર્યા. આ સમયે શેતાન ઈસુ કને આવ્યો અને ઈસુ પાપમાં પડે એટલા હાટું એણે એમનું પરીક્ષણ કર્યું. શેતાને ઈસુને પ્રલોભનમાં નાખવા હાટું કીધું કે જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પાણાને કહી કે ઈ રોટલો બની જાય જેથી તમે ખાઈ હકો. ઈસુએ જવાબ દીધો કે ઈશ્વરના વચનમાં લખ્યું છે કે માણા કેવળ રોટલીથી જ નહીં પણ ઈશ્વરના પવિત્ર મુખમાંથી નીકળતા હરેક વચન માત્રથી જીવી શકે છે. ઈ પછી શેતાન ઈસુને મંદિરના 14 ઊંચા મિનારા ઉપર લઈ ગયો અને કીધું કે જો તમે ઈશ્વરના દીકરા છો તો અહીંયાથી હેઠે ઠેકડો મારો, કારણ કે લખ્યું છે કે ઈશ્વર પોતાના દૂતને આદેશ કરશે એટલે તેઓ તમને એમની હથેળીમાં ઝીલી લેવા આવી જાય જેથી તમારા પગો પાણા પર પસડાય નહીં. પરંતુ ઈસુએ શેતાનને પવિત્ર ગ્રંથમાંથી વચન કીધું કે એમ પણ લખ્યું છે કે તમારા પ્રભુ તમારા ઈશ્વરનું પરીક્ષણ તમારે કદાપી કરવું નહીં. ઈ પછી શેતાન ઈસુને પૃથ્વીના હંધાય રાજા રજવાડા અને એનો હંધોય મોભ દેખાડ્યો અને કીધું કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ હું તને દઈ દઈ. ઈસુએ જવાબ દેતા કીધું કે અરે આગો જા શેતાન, મારી કણેથી હાલતો થા. ઈશ્વરના વચનમાં એમણે એમના લોકોને આદેશ દેતા ખાસ જણાવેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું જ ભજન કર અને કેવળ એમની જ સેવા કર. શેતાન એમને મૂકીને હેલો ગયો કેમ કે ઈસુ એના પરીક્ષણોથી લગીરે બદલાયા નહીં. પછી દૂતોએ ઈસુની કને આવીને એમની સેવા કરી. બાઇબલમાંથી એક વાર્તા માથી 4:1-11, માર્ક 1:12-13, લુક 4:1-13.